નમસ્કાર મિત્રો, સ્વર્ગ ઉર્જરીમાં હું નંદિની ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. હમણાં આપે જે બહુ જ સરસ ગીત સાંભળ્યું એને રજૂ કર્યું હતું સાવની દિવેતિયા શાહે, ડૉક્ટર સાવની. સાવનીના પરિચયમાં મારે જો કહેવાનું હોય તો મને ડેફિનેટલી કહેવું ગમશે કે આપણા સુપ્રસિદ્ધ સંગીતકાર ક્ષેમુ દિવેતિયાની એ પૌત્રી છે. આમ તો એમણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં PhD કર્યું છે અને સંગીતની તાલીમ પણ લીધી છે. સૌથી પહેલાં સરોજબેન કુંદાણી પાસે ક્લાસિકલ મ્યુઝિકની ટ્રેનિંગ લીધી, એ પછી મ્યુઝિક માસ્ટરો કૃષ્ણકાંત પરીખ પાસે એમણે સંગીત શીખ્યું. સુગમ સંગીતની તાલીમ એમણે રાસબિહારીભાઈ દેસાઈ પાસે લીધી અને અત્યારે એડવાન્સ ટ્રેનિંગ લઈ રહ્યા છે સૌમિલ અને શ્યામલ મુનશી પાસે. તો આવી એક સરસ પ્રતિભા આજે આપણી સાથે જોડાઈ છે અને આનંદ એ વાતનો છે કે આપણે બધાએ ક્ષેમુભાઈના ગીતો એટલા ચાહ્યા છે, એટલા માણ્યા છે. રાધાનું નામ હોય કે હેજીવાલા સાવરે અધૂરું હોય કે પછી કેવારે મળેલા મનના મેળ, તો આ જે ભવ્ય પરંપરા ક્ષેમુભાઈ એ શરૂ કરી હતી એ અત્યારે સાવની સુધી પહોંચી છે. તો આપણે સાવની જોડે પણ વાત કરીશું અને આપણી સાથે જોડાયા છે માલવ દિવેટિયા. માલવભાઈ પોતે પણ સ્વરકાર છે અને ક્ષેમુભાઈના પુત્ર તરીકે એમણે પણ ઘણું બધું સંગીત આત્મસાત કર્યું છે. આમ તો એ બેન્કર હતા પણ ઘરમાં જ વાતાવરણ સંગીતનું હોય એટલે સ્વાભાવિક રીતે સંગીત તો બ્લડમાં આવી જ જાય, એટલે એમણે પણ સરસ સ્વરાંકનો કર્યા છે. જેમ ક્ષેમુભાઈએ એમની ષષ્ઠીપૂર્તિ વખતે સંગીત સુધાનો એક સરસ સંપુટ આપણને આપ્યો, એવું જ એક આલ્બમ માલવભાઈએ એમની ષષ્ઠીપૂર્તિ વખતે આપ્યું સ્વર કવન નામે. તો આજે આપણે આ બંને કલાકારોને મળીએ અને એમની પાસેથી સંગીતની વાતો જાણીશું, સાહિત્ય અને ક્ષેમુભાઈ વિશેના જીવનની, એકચ્યુઅલી તો એ જમાનાની અને અત્યારની બંને વાતોનો એક સરસ સમન્વય આજના એપિસોડમાં તમને જોવા મળશે અને સંગીત તો ખરું જ. તો ચાલો મળીએ સાવની દિવેતિયા શાહને અને માલવ દિવેતિયાને. સાવની, પહેલો પ્રશ્ન તો તમને જ પૂછવો છે કે તમે આટલા સરસ ગીતો જે ગાવ છો એમાં મને તો સુધાબેનનો જ અવાજ સંભળાય છે, તમારા દાદીમાનો. તો એમની પાસે તમે શીખ્યા હતા કે એમની સીડી સાંભળીને શીખ્યા, અને એમની સાથેના કંઈક સંસ્મરણ જો તમારા મનમાં હોય તો અમારી સાથે જરૂર શેર કરો. અને પેલું ગીત તો મારે સાંભળવું જ છે, સખી મુને વાલો રે, એ તો એટલું સરસ ગીત છે અને મને લાગે છે કે જેમણે એ જમાનામાં આ બધી સીરીઝ સાંભળી હશે એમને યાદ હશે. તો તમે એના વિશે વાત કરો. નમસ્કાર. સ્વર ગુર્જરીના આ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર મને અને મારી દીકરી સાવનીને આમંત્રણ આપવા બદલ નંદિનીબેનનો ખાસ ખાસ આભાર. નમસ્કાર નંદિનીબેન, તમે જે આ પ્રશ્ન પૂછ્યો કે તમારા અને દાદીમાના અવાજની સામ્યતાનું શું રહસ્ય છે, હવે એ રહસ્ય તો મને પણ ખબર નથી. આપણે એવું કહી શકીએ કે ભગવાનની કૃપા છે, જીનેટિક્સનું એક સરસ ઉદાહરણ છે, હેરિડિટરીનું એક ઉદાહરણ છે કે જે મારામાં ઉતરી આવ્યું છે. એટલે અને સાચું જોવા જાઉં તો એમની જે લઢણ ગાવાની જે લોકો કહે છે કે મારામાં આવેલી છે, પણ મેં એમને કદી પ્રત્યક્ષ ગાતા સાંભળ્યા નથી. એટલે આમ ઉમાશ્રી ઉમાશંકર જોશીએ એમને સ્વર કોકિલાનું બિરુદ આપ્યું હતું. એમનો કાર્યકાળ લગભગ 1942 શરૂ થયો અને 1986 જે મારા જન્મનું વર્ષ છે, પછી એમણે થોડુંક ઓછું કરી નાખ્યું, શ્રુતિના કાર્યક્રમમાં એકાદ બે ગીતો ગાય, પણ ધીરે ધીરે એમણે ગાવાનું ઓછું કર્યું. પણ એ વખતે ત્યારે એ સુધા લાખિયા હતા, ત્યારથી જ એટલા પ્રચલિત હતા. અને પછી લાખિયામાંથી દાદાનો સંપર્ક થયો અને સુધા દિવેટિયા બન્યા. પણ આ જે બધું એમનું ગાવાની એમની જે પહાડી અવાજ છે એ બધા કહે છે કે મારામાં આવેલો છે. એનું સાચું રીઝન હું તમને ચોક્કસપણે નહીં સમજાવી શકું, પણ એ હું ગાઉં અને તમે લોકો મને એ કહો છો એ જ મારા માટે બહુ અગત્યની વસ્તુ છે. સાવનીએ કહ્યું ને કે એનો અવાજ, મમ્મીનો અવાજ બહુ જ પહાડી હતો, એટલે એની એની રેન્જ છે ને બહુ હતી.
એ ઊંચે સુધી ગાઈ શકે. એટલે ઘણા કાર્યક્રમોમાં કે ઘણા કોરસમાં પપ્પાને એ લોકો જો ગાવામાં હોય ને, અને જો મમ્મીએ ઉપાડવાનું હોય ગીત, તો પહેલાં પપ્પા એમ કહી દે, સુધા તું પહેલાં ના ઉપાડતી હો, પહેલાં અમને ઉપાડવા દે પછી તું ગાજે. કારણ કે જો એની રેન્જે જો મમ્મીએ ગીત ઉપાડ્યું તો પછી એ રેન્જે કોઈ ગાઈ શકવાની ક્ષમતા ના ધરાવે એવી એની રેન્જ હતી. સી ઇટ વોઝ અ નેચરલ. એટલે એ જે પહાડી અવાજની એ છે, એ લોકો એવું કહે છે કે ઘણીવાર સાવની ગાતી હોય તો એ એવું કહે છે કે બરાબર તું સુધાબેન જેવું ગાય છે. હવે સાવની પણ કન્ફ્યુઝ થઈ જાય છે, કારણ કે એણે બહુ સાંભળી નથી મમ્મીને, આ બે ચાર ગીતો એણે સાંભળ્યા છે. તો એચએમવીના અમુક જે રેકોર્ડિંગો હતા મમ્મીના, બહુ જૂના જાણીતા, એક ગોકુળ સરખું ગામ, કે નૈણા ભીના રે મારા નૈણા ભીના, એ એવા બધા જે ગીતો હતા તે પછીથી હમણાં એણે ગાયા. એટલે આટલા વર્ષે એણે આ ગીતો ગાયા. તો એટલે એ જે રેન્જની વાત છે ને, એ સાવનીમાં કદાચ છે એ એવું લોકો કહે છે. એમનું જે એક પ્રખ્યાત ગીત નિરાત મહારાજનું, સખી મુને વાલોરે, તમને સંભળાવું એની થોડીક પંક્તિઓ. હા, એટલે આ અચ્છા, આ સખી મુને વાલોરે જે એણે ગીત કહ્યું, એની એક એનો એક નાનો ઇતિહાસ છે. એટલે મજાનો ઇતિહાસ છે કે ઓલ ઇન્ડિયા રેડિયો અમદાવાદ ઉપર સવારે 6 વાગે એક વંદના કાર્યક્રમ આવતો, હજી આવે છે જોકે. તો એ વખતે રસિકલાલ ભોજક અહીંયા મ્યુઝિક કોમ્પોઝર તરીકે અને મ્યુઝિક નિર્દેશક તરીકે હતા ઓલ ઇન્ડિયા રેડિયોના. તો એમણે એક દિવસ પપ્પાને કહ્યું કે ક્ષેમુભાઈ, મારે તાત્કાલિક એક વંદના માટે કોમ્પોઝ કરવાનું છે ગીત, તો આ તમને આપું છું, આ નિરાત સ્વામીનું એક પદ છે, મને તાત્કાલિક કરીને આપો, કારણ કે મારે એને હાલ રેકોર્ડ કરવું છે અને મારે કાલે સવારે વગાડવું છે. પપ્પાને માટે ચેલેન્જ હતી, તો એમણે એ ચેલેન્જ સ્વીકારી અને આ નિરાત સ્વામીનું જે પદ છે, સખી મુને વાલો રે સુંદર શ્યામળો રે, એમણે કોમ્પોઝ કર્યું. અને તમે નહીં માનો, એવું મને પપ્પા કહેતા કે એ લગભગ 5-7 મિનિટમાં એ આખું કોમ્પોઝિશન કરી નાખ્યું. એટલે ઘણી વાર એવું થાય ને કે ઇન્સ્ટન્ટ કોમ્પોઝિશન જે થતા હોય છે ને સ્વરાંકનો, એ બહુ જ પોપ્યુલર થતા હોય છે ઘણી વાર. અને તમે બહુ જ મહેનત કરીને સ્વરાંકન કરો, એ કદાચ એટલા પોપ્યુલર ના પણ થાય. તો આ જે ક્લિક થયાવાળા જે કોમ્પોઝિશન છે, એમનું એક આ કોમ્પોઝિશન છે સખી મુને વાલોરે. આજની તારીખે પણ એટલું બધું પોપ્યુલર છે કે જો કોઈ પણ એક ગીત ગાય તો એ તરત યાદ કરે કે સુધાબેન જેવું નહીં, હં સુધાબેનનો તો બહુ જ સરસ ગીત. તો એ ગીત અત્યારે તમને સાવની સંભળાવે. હે સખી મુને વાલો રે, કે સુંદર શામળો રે, હે સખી મુને વાલો રે, કે સુંદર શામળો રે, કેશી કહું વાલપણાની વાત, કેશી કહું વાલપણાની વાત, કે સખી મુને વાલો શામળો રે, હે સખી મુને વાલો રે, વિવેક રૂપી વિસરતો નથી, વિવેક રૂપી વિસરતો નથી, ઘડી ઘડી પલ પલ દિન ને રાત, કે ઘડી ઘડી પલ પલ દિન ને રાત, કે સખી મુને વાલો શામળો રે, હે સખી મુને વાલો રે, કે સુંદર શામળો રે. એટલે હવે તમે જો આ ગીત સુધા દિવેટિયાના સ્વરમાં સાંભળ્યું હોય, તો તમે કમ્પેર કરજો કે દાદીમાના અવાજની સાવની ઉપર અસર છે કે નહીં.
નંદિનીબેન, મારો જન્મ 1953માં સપ્ટેમ્બર મહિનામાં થયો. વડનાગરા નાગર કુટુંબ. મારા દાદાજી પણ સંગીતના ખૂબ જાણકાર, અને એટલે એની અસર પપ્પા ઉપર પડી. પપ્પાને સંગીત શીખવાડ્યું, સંગીત શીખ્યા અને એ સંગીતકાર થયા, જાણીતા સંગીતકાર થયા. એને ત્યાં મારો જન્મ થયો એટલે વાતાવરણ તો સંગીતમય ખરું જ. નાનપણથી બધું સાંભળતો આવ્યો અને જેમ જેમ સમજણો થતો ગયો, પાંચ સાત વર્ષનો હોઉં ત્યારે તો આ બધું કંઈ ખબર ના પડે, પણ દસેક વર્ષનો થયો ત્યારથી આ સાંભળતો થયો. મને લાગે છે કે 1961માં પપ્પાને એ લોકો, પપ્પા મમ્મી બધા શ્રુતિમાં જોઈન થયા. શ્રુતિ એક સમૂહ ગાનની એક સંસ્થા હતી. એ લોકો વૃંદગાન ગાતા અને બહુ જ સરસ રીતે તૈયાર કરતા. એમાં રાજબિહારી દેસાઈ, ગૌરાંગભાઈ, જનાર્દનભાઈ, સુરેશ જાની, પુરુષોત્તમભાઈ અને પપ્પા એ બધાએ સાથે મળીને આ શ્રુતિ ચાલુ કરેલું. એટલે 1961થી આ બધી પ્રવૃત્તિ એકદમ વધી ગઈ અને એને કારણે મારા ઘરમાં સતત સંગીતનું વાતાવરણ ચાલુ રહ્યું. અમારા ઘરના દરવાજા કાયમ બધા કલાકારો માટે ખુલ્લા, એટલે અમારે ત્યાં બધા જ આવે અને સંગીતની ચર્ચાઓ વધારે થાય. રાજબિહારીભાઈ, પુરુષોત્તમભાઈ, પુરુષોત્તમભાઈ મુંબઈથી જ્યારે જ્યારે આવે એ અમારે ત્યાં જ ઉતરે, એટલે પાછી સંગીતની વાતો ચાલે, જૂની જૂની વાતો વાગોળે, એ બધી મારા સાંભળવામાં આવે. તો એ બધાની જે અસર, સંગીતમાં એ અસર જે મારા મન ઉપર થઈ, તો એને લઈને એ બધાને કામ કરતા જોતા જોતા, દાખલા તરીકે ગૌરાંગભાઈ હાર્મોનિયમ વગાડતા હોય તો નેચરલી મારી એ જ્યારે હાર્મોનિયમ વગાડતા અને હું પ્રોગ્રામમાં બેઠો હોઉં અને સ્ટેજ ઉપર જનરલી બેસતો, નાનો હતો ત્યારે, તો મારી નજર એમની આંગળીઓ ઉપર ફરતી હોય કે ગૌરાંગભાઈ હાર્મોનિયમ કેટલું સરસ વગાડે છે, હું નથી વગાડી શકતો. એટલે ફરી ઘેર જઈ અને નવરો પડ્યો હોઉં ત્યારે પપ્પાના હાર્મોનિયમ ઉપર કંઈનું કંઈ આમ આમ કેવું મચડ્યા કરવું કહેવાય ને, જ્યારે એવું કરતો, એમ એમ કરતા હું ગીત વગાડતા શીખ્યો. પછી સ્વરાંકન કરવાનું મન થયું, કારણ કે બધા જ સ્વરાંકન પપ્પા કરે, મને સંભળાવે કે જો આ કેવું થયું છે, કારણ કે એ વખતે હું જરા સંગીત સમજી શકતો એવી સ્થિતિમાં હતો, એટલે મને કાયમે સંભળાવે કે જો આ મેં નવું સ્વરાંકન કર્યું છે, કેવું લાગે છે. એટલે હું અને મમ્મી એમના પહેલાં પાસિંગ ઓથોરિટી, એટલે જો કોઈ બેમાંથી કોઈનું એક આમ નાક ચડે તો એ પપ્પા સમજી જાય, એટલે એનો ટ્યુન જરા આમ તેમ મારી મચડીને ફરી વાર નવો કરે, એવું બધું કરે. પણ કહેવાનું તાત્પર્ય એટલું કે એ બધાની અસર મારા ઉપર ઘણી પડી. અને એમ કહેવા જાઉં ને કે 1979 ઓલમોસ્ટ માં એક શ્રુતિનો પ્રોગ્રામ હતો, તો આ સ્વરાંકન કરવાનું મારામાં જે આમ વિચાર આવવા માંડ્યા એમાં મેં એક સ્વરાંકન કર્યું. સુરેશ દલાલનું એક ગીત હતું, રાધાને શ્યામ સાથે વાંકું પડ્યું ને કર્યા રાધાએ હોઠ એના ચૂપ. એ ગીત મેં કોમ્પોઝ કર્યું, સૌથી પહેલું સ્વરાંકન મેં પપ્પાને સંભળાવ્યું. પપ્પા કહે છે કે વેરી ગુડ, સરસ થયું છે. એટલે મેં કહ્યું કે તો તમે ગાઓ. એટલે પપ્પા કહે છે કે આ તો ગવાય, વાંધો નહીં, હું ગાઉં, પણ આ ડ્યુએટ કરીએ. તો એટલે નજીકના જ ભવિષ્યમાં શ્રુતિનો એક પ્રોગ્રામ હતો, એમાં પપ્પા અને મમ્મીએ મારું આ પ્રથમ કોમ્પોઝિશન
એમણે ગાયું. સામાન્ય રીતે પપ્પાને છે ને સવારના છાપું વાંચવાની ટેવ અને છાપું વાંચવા કરતાં છાપું બોલવાની ટેવ હતી. એટલે અમે લોકો ઊંઘતા હોઈએ ને ત્યારે નીચેથી એ સમાચાર મોટેથી વાંચતા હોય કે માલવ આજે આવું થયું, માલવ આજે આવું થયું. એમાં આ શ્રુતિના પ્રોગ્રામ પછી શશિકાંત નાણાવટી એ રંગમ કોલમ ચલાવતા એમાં એમણે આ શ્રુતિના પ્રોગ્રામનો રિવ્યૂ લખેલો અને એમાં એમણે ટાઇટલ મારેલું કે શ્રુતિના કાર્યક્રમમાં નવા સ્વરકારનો જન્મ. એટલે પપ્પાએ મોટેથી વાંચ્યું કે માલવ જલ્દી નીચે આવ. એટલે હું એકદમ આમ હાંફળો ફાંફળો આમ નીચે ગયો સવારે ઉઠીને અને કહ્યું કે જો તારું નામ આવ્યું છે છાપામાં અને નવા સ્વરકાર તરીકે શશિકાંતભાઈએ તારું નામ આપ્યું છે. એટલે હું બહુ જ ખુશ થયો કે વાહ આ ગીત જામ્યું. અને પછી મને પેલી આમ કહેવાય ને કે ધગશ એક ઉપડી કે આ સાલું એક સ્વરાંકન કર્યું તો બીજા સ્વરાંકનો કરવા જોઈએ. એમ એમ કરીને પછી મેં બધા સ્વરાંકનો કર્યા. એટલે બાળપણમાં જે બધી સંગીતની અસરો જગજીતસિંહ, ભૂપેન્દ્રસિંહ, રાજેન્દ્ર મહેતા, નીના મહેતા આ બધા જ ઘરે આવતા. દરેક જણા ઘરે આવે અને કંઈ ને કંઈ ગઝલો ગાય કે ગીતો ગાય અને આદાન પ્રદાન ચાલે એ બધાના અમે સાક્ષી. એટલે એ બધી અસર મારા મન ઉપર થયેલી. તો એને લઈને આ સ્વરાંકન કરવાની મારી પ્રવૃત્તિ ત્યારે ચાલુ થઈ અને એ હજી સુધી ચાલે છે. એટલા બધા નથી કરતો, મન આવે ત્યારે કરું અને એમ એમ કરતા આ પ્રવૃત્તિ મારી આગળ ચાલી. હવે નંદીબેન, તમે જે સવાલ કર્યો છે કે તમને ક્ષેમુભાઈનું કયું સ્વરાંકન ગમે, એટલે મારા મન ઉપર જે સૌથી સરસ એમનું સ્વરાંકન જે અસર કરી ગયું છે એ હું તમને સંભળાવું, એની એક ઝલક તો આપણે સાંભળીએ એની ઝલક. અને હું આશા રાખું છું કે મને ગમ્યું હતું, પણ મને આશા છે કે તમને તો હજી એ ગીત ગમે જ છે. સાંભળીએ. નંદિનીબેન, તમે પૂછ્યું કે ક્ષેમુભાઈના જીવન ઉપરથી અને સંગીતની પ્રવૃત્તિઓ ઉપરથી તમે શું શીખ્યા, તો મેં આગળ કહ્યું ને કે મારું બાળપણ જેમ જેમ હું મોટો થતો ગયો, સ્વરાંકન કરતો ગયો, એમ એમ હું થોડું થોડું ગાતો પણ ગયો, કારણ કે ગાવું તો પડે જ, એટલે થોડું થોડું ગાતો ગયો. અને એમ કરતાં કરતાં હું અમદાવાદના ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર કોરલ ગ્રુપ ચાલતું એ વખતે એમાં હું જોઈન થયો. ઇનફેક્ટ ઓડિશન આપ્યું પહેલાં અને બી ગ્રેડનો આર્ટિસ્ટ થયો આકાશવાણી ઉપર. અને એથી કરીને મને ઓલ ઇન્ડિયા રેડિયોના આ કોરલ ગ્રુપમાં મને સ્થાન મળ્યું. તો કોરલ ગ્રુપમાં પણ અમે લોકોએ બહુ જ પ્રવૃત્તિઓ કરી. એટલા બધા કોરસો રેડિયો ઉપર તૈયાર થયા
અને એના એના પ્રોગ્રામો પણ બહાર કોરલ ગ્રુપોના કોન્સર્ટ થાય ત્યારે પણ અમે લોકો દિલ્હીને એમ ગાવા જતા ત્યારે એ એના ઉપરથી મારી ગાવાની અને સંગીત પ્રત્યેની જે રુચિ છે એ વધારે ને વધારે થતી ગઈ. અને પછી હું પપ્પા અને એ લોકો શ્રુતિમાં જવાનું જેમ જેમ એ લોકોનું ઓછું થયું તેમ તેમ એ લોકોએ પણ નક્કી કર્યું કે શ્રુતિને જીવંત તો રાખવું જ જોઈએ. એથી કરીને યંગ છોકરાઓ યંગ કલાકારોને શ્રુતિમાં સ્થાન મળવા માંડ્યું. એમાં સૌથી પહેલાં સૌમિલ, શ્યામલ, આરતી અને પછી એ લોકોની જોડે હું જોઈન થયો. નયન પંચોલી, નયનેશ જાની આ બધા કલાકારો શ્રુતિમાં જોઈન થયા. સંજીવ મુનશી હતો, ગીતા દવે, આ બધા ઘણા નામ દેવાય શ્રુતિમાં. શ્રુતિમાં તો એટલા બધા લોકો પસાર થઈ ગયા ગાઈ ગાઈને કે એનું આખું લાંબું લિસ્ટ થાય. તો શ્રુતિમાં પણ અમે લોકોએ આ બધી સંગીતની પ્રવૃત્તિ કરી અને એમ કરતાં આ બધી પ્રવૃત્તિમાં આગળ વધતો ગયો અને મારી રુચિ વધારે ને વધારે સ્વરાંકન કરવામાં થતી ગઈ. હવે પપ્પાનો જે સ્વભાવ હતો, પપ્પાનો સ્વભાવ એકદમ ન્યુટ્રલ. એ કોઈ દિવસ પોતાનો ઓપિનિયન એ જે નક્કી કરેલો હોય ને તે જ આપે. એટલે કે કોઈ આર્ગ્યુમેન્ટ કરે કે કોઈની આમ આર્ગ્યુમેન્ટમાં હોટ આર્ગ્યુમેન્ટ થઈ જાય તો પપ્પાને એ લોકો પૂછે કે આમાં શું કરવું, ત્યારે પપ્પા બિલકુલ ન્યુટ્રલ રહેતા, કોઈની તરફેણ ના કરે. એ જે એમની વૃત્તિ હતી એ હંમેશા કહેતા કે આ સંગીતની પ્રવૃત્તિમાં કોઈ પોલિટિક્સને સ્થાન નથી. એટલે જેને સંગીતમય પોલિટિક્સ કહેવાય એને સંગીતમાં કોઈ સ્થાન નથી અને એ હંમેશા ન્યુટ્રલ રહેતા અને એમનો ઓપિનિયન એ પોતાનો જ ઓપિનિયન એમ ચોક્કસપણે માનતા. એટલે એ જે એમની ટેવ હતી એ મારામાં પણ આજે ઉતરેલી છે. એટલે હું પણ સ્પષ્ટ વક્તા છું. એટલે જો ખરાબ છે તો ખરાબ છે, સારું છે તો સારું છે. એટલે એ જે એમની વૃત્તિ હતી એ હું શીખ્યો. કારણ કે એ આપણે નજરે જોતા હોઈએ કે એની અસર ચોક્કસ થાય. ક્ષેમુભાઈ ક્રિકેટ પણ રમતા, ગુજરાત કોલેજમાં હતા ત્યારે એ ગુજરાત કોલેજની ટીમમાંથી રમતા. જસુ પટેલની કેપ્ટન્સી હેઠળ એન્ટરટેનર્સ ટીમ ચાલતી ત્યારે એ લોકો ક્રિકેટ રમતા. પપ્પા ઓપનિંગ બેટ્સમેન અને સારા ગુગલી બોલર, ઓફ સ્પિનર હતા, ગુગલી પણ નાખતા. અને એ જે ક્રિકેટની પ્રવૃત્તિ એ અમે લોકો, મને ખબર છે કે પપ્પા ઓફિસેથી આવે ત્યારે તરત જ એમની બેગ નીચે જ મૂકી અને અમે લોકો કમ્પાઉન્ડમાં રમતા હોઈએ તો તરત અમારી જોડે એ ક્રિકેટ રમવા આવે અને ક્રિકેટ રમીએ. એ અસર પણ મારામાં એટલી બધી થઈ કે હું સ્કૂલમાં પણ ક્રિકેટ રમતો, સ્કૂલની ક્રિકેટ ટીમમાં પણ હતો. કોલેજમાં ગયો, કોલેજની ક્રિકેટ ટીમમાં પણ હું રમ્યો અને પછી બેંકમાં ગયો તો બેંકની ટીમમાં પણ હું રમ્યો. એટલે સ્કૂલથી તે મારી નોકરીમાં પણ હું સતત ક્રિકેટ રમતો રહ્યો અને ક્રિકેટનો એટલો બધો ગાઢો શોખ કે હું અને પપ્પા સવારે વહેલા ઉઠીને, ભલે પપ્પા ઊંઘતા હોય પણ ટીવી ઉપર કોમેન્ટ્રી ચાલુ કરીને મેચ જોવા બેસીએ સવારે 5 વાગે. તો આ જે રમતની પ્રવૃત્તિ છે, હંમેશા પપ્પા કહેતા કે રમત ગમત અને સંગીત એ બે વસ્તુઓ બહુ જ સામ્ય ધરાવે છે, એટલે તમારે એ શીખવી જ જોઈએ. અને એ હું એ રીતે શીખ્યો. તો આ વસ્તુ મને આમ બહુ અસર કરી ગઈ. માલવભાઈ, ખૂબ મજા આવી ક્ષેમુભાઈ સાથેના જે તમે સંસ્મરણો અમને જણાવ્યા, સંભળાવ્યા, એ બહુ જ રસપ્રદ હતા અને ઘણા બધાને કદાચ નહીં ખબર હોય. એટલે થેન્ક યુ સો મચ કે આ બધી વાતો તમે શેર કરી. હવે આપણો આ પહેલો ભાગ અહીંયા પૂરો થાય એ પહેલાં મને એક ક્ષેમુભાઈનું બહુ જ સરસ કમ્પોઝિશન યાદ આવી રહ્યું છે અને માલવભાઈનું પણ એક આવી રહ્યું છે અને બંનેનો એક કોમન જે સબ્જેક્ટ છે કવિતાનો એ છે ઝાકળ. અને અત્યારે તો મુંબઈમાં એટલો સરસ વરસાદ પડી રહ્યો છે તો અહીંયા પાંદરા ઉપર તો બધે મને ઝાકળ જ દેખાય છે. તો આવું એક સરસ ગીત ક્ષેમુભાઈનું છે, એ હું તમને બે લાઈન સંભળાવું
અને પછી માલવ દિવેટિયાએ જે કમ્પોઝ કર્યું છે અને સંજય ઓઝાએ ગાયું છે એ તમે સાંભળજો. એટલે પિતા પુત્રની શૈલીનો પણ તમને ખ્યાલ આવશે. તો આ ગીત તમને સંભળાવું. ચાલ સખી ચાલ સખી પાંદડીમાં ઝાકળ ના ટીપાની જેમ ફરી જિંદગીને મૂકીએ. ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય કે લાગણી ગણાય એમ પૂછીએ. ચાલ સખી ચાલ સખી. શબ્દો પણ કેટલા સરસ છે. ધ્રુવ ભટ્ટના શબ્દો છે, ક્ષેમુભાઈનું સ્વરાંકન છે. અને હવે આપણે સાંભળીએ માલવ દિવેટિયાનું કમ્પોઝિશન, જેના શબ્દો છે હર્ષ ચંદારાણાના અને ગાયું છે સંજય ઓઝાએ. તો આ ગીત સાથે પહેલો ભાગ પૂરો કરીશું. બીજો ભાગ બિલકુલ ચૂકતા નહીં, કારણ કે બીજા ભાગમાં પણ સાવની દિવેટિયાએ ખૂબ સરસ ગીતો ગાયા છે. માલવભાઈ સાથેની વાતચીત તો ચાલુ જ છે, એટલે આ બંને પિતા પુત્રની જોડી આપણને એક જુગલબંદી પણ સંભળાવશે. તો બીજો ભાગ પણ ચૂકતા નહીં અને પહેલો ભાગ જરૂર તમારા મિત્રો અને સ્વજનો સાથે વહેંચો, કારણ કે આ બધી બહુ રેર વાતો છે, તો તમને ખૂબ મજા આવશે. તો આ છેલ્લા ગીત સાથે પહેલો ભાગ પૂરો કરીએ અને મળીએ બીજા ભાગમાં. બંને માલવ દિવેટિયા અને સાવની દિવેટિયા સાથેની મુલાકાત જારી રહેશે. આખી રાત તને કહેવાની વાત મેં બોલે રાખી તો થયા ઝાકળના પાંચ સાત ટીપા. ઝાકળના પાંચ સાત ટીપા થયા, ઝાકળના પાંચ સાત ટીપા થયા, ઝાકળના પાંચ સાત ટીપા. આખી એ રાત તને કહેવાની વાત, સાત ટીપા થયા ઝાકળ.